नमस्कार, હું મિથુન, આપ જોઈ રહ્યા છો 100 ન્યૂઝ. સૌપ્રથમ વાત કરીએ તો બિન સચિવાલયની કલાકની પરીક્ષા રદ કરવાનો નિર્ણય મુલતવી રખાયો છે. ધોરણ 12 પાસના વિદ્યાર્થીઓ પણ આપી શકશે બિન સચિવાલયની પરીક્ષા. 17 નવેમ્બરે પરીક્ષા લેવાશે. 3771 બેઠકો પર ભરતી થશે. 3171 પરીક્ષા કેન્દ્ર પર આ પરીક્ષા યોજાશે. અગાઉ ફાળવેલા પરીક્ષા કેન્દ્રો પર જ પરીક્ષા લેવાશે. તો આ તરફ જીપીએસસીની પરીક્ષામાં પણ સરકારે કર્યો છે ફેરફાર. આગામી 17 નવેમ્બરે લેવાનારી પરીક્ષા હવે 24 નવેમ્બરે યોજાશે. બિન સચિવાલય કલાકની પરીક્ષાને લઈને લેવાયો નિર્ણય. ઉમેદવારોની વયમર્યાદામાં વધારા અંગે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત ઓરાનું નિવેદન. કહ્યું કે સારા વહીવટ માટે વધારાની પરીક્ષા. એલઆરડી પરીક્ષામાં ધોરણ 12 પાસ જ લાયકાત રાખવામાં આવી હોવાનો લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેનનો ખુલાસો. એલઆરડી પરીક્ષાને લઈને વાયરલ થયેલા મેસેજ ખોટા હોવાનો ખુલાસો. સરકારના નિર્ણયને જન અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે આવકાર્યો. કહ્યું કે સરકારે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો, સાથે જ સરકારનો માન્યો આભાર. બિનસચિવાલય પરીક્ષા રદ થવા અંગે બોલ્યા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા. કહ્યું કે કોંગ્રેસ અને રાજ્યના યુવાનોની તાકાત સામે બે દિવસમાં સરકારે ઝૂકવું પડ્યું. ગૌણસેવા પરીક્ષા ફરીથી યોજાવાની જાહેરાતને લઈને ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારનું નિવેદન. કહ્યું કે કોંગ્રેસ રસ્તા પર ઉતરી તેનો આ વિજય છે. વિદ્યાર્થીના ભવિષ્ય સાથે આ રીતે રમત ન ચલાવી લેવાય. રાજ્યમાં હવે કોઈ પણ વ્યક્તિ ચલાવી શકશે ભારે વાહન. ભારે વાહન માટે ધોરણ 8 પાસની જોગવાઈ સરકારે કરી દૂર. પહેલા ભારે વાહનોના લાયસન્સ માટે ધોરણ 8 હતું ફરજિયાત. અમદાવાદમાં ઈ મેમો નહીં ભરનાર સામે થશે કાર્યવાહી. ટ્રાફિક પોલીસ 5થી વધુ મેમો ધરાવનાર વાહન ચાલક સામે કાર્યવાહી કરશે. પોલીસ પહેલા નોટિસ મોકલશે અને 10 દિવસ બાદ કાર્યવાહી કરશે. અમદાવાદમાં રૂપિયા 55 કરોડના મેમો ભરવાના બાકી, જેમાં સૌથી વધુ ફોર વ્હીલરના મેમો બાકી. જેમાંથી એક ફોર વ્હીલરના માલિકના 111 મેમો બાકી છે. આ 111 મેમોના રૂપિયા 38,000 ભરવાના બાકી છે. સ્પીડમાં ગાડી ચલાવતા ચાલકો સામે પોલીસની લાલ આંખ. સ્ટન્ટ રાઇડ અને સ્પીડ રાઇડ સામે આજથી 20 ઓક્ટોબર સુધી અમદાવાદમાં ચાલશે પોલીસ ડ્રાઇવ. ઓવર સ્પીડમાં વાહન ચલાવતા પકડાશો તો આક્રોદંડ થશે. અમદાવાદમાં ચોરીની ઘટનાને ડામવા કારંજ પોલીસ બની ચોર. ભીડભાડવાળા વિસ્તારમાં ચોરી કરવાનો પોલીસે કર્યો ડેમો. પોલીસે ડેમો આપીને લોકોને જાગૃત રહેવા સૂચના આપી. સાબરકાંઠાના તલોદમાં વિદ્યાર્થીઓની મોતની સવારી. જીપ પર બેસીને વિદ્યાર્થીઓ કહી રહ્યા છે મોતની સવારી. મોતની સવારીનો વિડિયો થયો વાયરલ. ડાંગના વઘઈમાં શિક્ષણ જગતને શરમસાર કરતો કિસ્સો. શાળાના શિક્ષક અને શિક્ષિકાનો અશ્લીલ વિડિયો વાયરલ થતા સ્થાનિકોમાં રોષ. જિલ્લા શિક્ષણાધિકારીએ બંને શિક્ષકોની બદલી કરી. અમદાવાદની જીટીયુમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની બગડી શકે છે દિવાળી. દિવાળીના વેકેશનમાં જીટીયુ દ્વારા વાયવા પરીક્ષાનું આયોજન કરાતા વિદ્યાર્થીઓને હાલાકી. શિક્ષણ વિભાગે વાયવાની તારીખ બદલવા સૂચના આપી. અમદાવાદમાં બીજા દિવસે આઈટી વિભાગનો સપાટો. રાયપુરના સફળ 3માં સર્ચ ઓપરેશન શરૂ. ગઈકાલે પણ 18 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગે કર્યા હતા દરોડા. 7 કરોડની રોકડ પણ જપ્ત કરી હતી. સાબરકાંઠામાં ફરી જોવા મળ્યો વ્યાજખોરોનો ત્રાસ. કચ્છના હરેશ પ્રજાપતિએ બે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી. વ્યાજે લીધેલા રૂપિયા ચૂકવ્યા હોવા છતાં હેરાનગતિનો આરોપ. સુરતના રાંદેરમાં સામાજિક તત્વોનો આતંક. ખંડણીખોરોએ કેબલ ઓપરેટરને જાહેરમાં રોકીને મારામારી કરીને રૂપિયા 5 લાખની માંગ કરી હોવાની ફરિયાદ. અમદાવાદમાં દૂધના કેરેટની આડમાં દારૂની હેરાફેરી. બાતમીના આધારે પીસીબીએ અખબારનગર નજીકથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો. બુટલેગર મહેમદ પંચાલ અને નવજીવનસિંહ રાઠોડની ધરપકડ. કુલ 30 લાખનો મુદ્દામાલ છે. થરાદ સાચોર હાઈવે પર પીઓપી માટીની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ. પોલીસે બાતમીના આધારે દારૂ ભરેલી કાર અને ટ્રેલર ઝડપી પાડ્યું. દારૂબંધીની વાતો વચ્ચે પંચમહાલમાં રિક્ષામાંથી ઝડપાયો દારૂ. એલસીબીએ ઝડપ્યો રિક્ષામાં ચોરખાનું બનાવીને છુપાયેલો દારૂ. પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ.
बनासकांठाना कंसारी सबस्टेशन में कर्मचारी आपघात मल्टीपर्पज हेल्थ वर्कर कर्मचारी गळो फांसो खाई जीवन टूंकाव्यु मृतदेह ने पोस्टमार्टम अर्थे डीसा खसेड़ाया बेरोजगारी थी कंटाई ने सूरत में वधु एक रत्न कलाकारे करी आत्महत्या योगी चौक विस्तार में रहता जयेश नामना रत्न कलाकारे झेर गटगटावीने आत्महत्या करी आपघात पहला पिता तरीके पोतानी तकलीफ वर्णवतो वीडियो बनाव्यो हतो। नवसारी में युवती ने जाहिर में मार मार्यो युवती ने जाहिर में मार मारतो वीडियो वायरल बेरहमी पूर्वक लोग युवती ने मारी रहा है मार वीडियो दादागिरी करतो छे अने धारागिरी विस्तार नो होवानो अनुमान पोलीसे हाथ धरी तपास अमदावाद में तस्करों तरखाट फरी एक बार धोलका सर्कल पास एसबीआई बैंक एटीएम ने चोर टोकी निशान बनाव्यू तस्करों एटीएम पत्र कापी ने 9 लाख की चोरी कर फरार थी गया। गांधीनगर में सोलार लाइट ने बैटरी की चोरी करती महिला सीसीटीवी कैमरा में कैद थी सेक्टर 22 में सोलार ने बैटरी की चोरी सीसीटीवी में कैद थी मोड़ी रात्रे महिला चोरी करती हो चोटीला चामुंडा माताजी मंदिर पास थी एक अठवाडिया में बीजी वक्त बाइक की चोरी तलेटी में पार्क करेली दर्शनार्थी की बाइक की चोरी समग्र घटना सीसीटीवी में कैद पाटण क्राइम ब्रांचे कच्छनी आंगड़िया लूटनो भेद उकेल्यो राधनपुर नजीक की लूटना आरोपी झड़पाया क्राइम ब्रांचे चार आरोपी ने मुद्दामाल साथ धरपकड़ की कुल 9.75 लाख की रोकड़ जप्त करी। वडोदरा कोर्पोरेशन की गंभीर बेदरकारी रोड पर आवेला होर्डिंग्स पर सेफ्टी विना कराई रही है काम कोईपण सुरक्षा साधनों विना कर्मचारी कर काम जीव जोखम में मुकाय रीते थी रू काम बनासकांठा में थराद विधानसभा बैठक पर भाजप प्रदेश प्रमुख जीतू वाघाणी की अध्यक्षता में जाहिर चूंटनी सभा योजाई भाजपा उम्मीदवार जीवराज पटेल ने जीताड़वा वाघाणी अपील करी थराद में रबारी समाज सम्मेलन सम्मेलन में जीतू वाघाणी कांग्रेस पर प्रहार कर कहूं कि कांग्रेस रावण की मनोवृत्ति धरावे छे कांग्रेसे क्यारे लोकोनी मदद नहीं करी। थराद विधानसभा पेटा चूंटणी माटे कांग्रेसे प्रचार तेज कर्यो थरादना ग्राम्य विस्तार में परेश धानाणी सभा सौपुरा गामे 20 थी वधु भाजपा कार्यकरो धानाणी हाजिर में कांग्रेस में जोड़ाया बाड़ में प्रचार माटे पहुंचेला कांग्रेस प्रदेश प्रमुख अमित चावड़ाए भाजप पर कर्या प्रहार कहूं कि पक्ष पलटू ने शिक्षा आपवा मतदाताओं मतदान करशे सरकार पोतानी मशीनरी नो करी रही छे दुरुपयोग राधनपुर विधानसभा बैठक ने पेटा चूंटणी पहला अल्पेश ठाकोरे जोया मंत्री पदना सपना जीत पहला ज हवा में उड़ी रहा है अल्पेश ठाकोर सीएम रूपाणी की बाजू में पोतानी ऑफिस हशे अने लीली पेन थी सीधो ऑर्डर करशे तेओ मफाट कर्यो अल्पेश ठाकोर पर वरस्या बलदेवजी ठाकोर कहूं अल्पेश ने हूं सारी रीते ओळखू छू तेणे गुजरात ठाकोर समाज ने छेतर्यो छे विरमगाम में ठाकोर समाजे तेने नकार्यो एटले 80,000 ठाकोर मतदारों वाला विरमगाम बैठक पर चूंटणी न लड़्यो राजकोट जिला पंचायत में सत्ता पलटा में भाजप ने फटकार कांग्रेस 11 बागी सभ्यों ने हाईकोर्टे फटकारी नोटिस पक्षांतर धारा केस मामले 22 नवंबरे दस्तावेजी पुरावा रजू करने फटकारी नोटिस धोराजी धारासभ्य ललित वसोयाए गैरकायदे रेती खनन अंगे पत्र लखी मुख्यमंत्री ने फरियाद करी भादर बे डेम में गैरकायदे खनन थतु होवानी करी फरियाद क्रोजवे पाया में रेती खनन थतु होवानी अने पाया खुला पड़ी गया होवानो आक्षेप कर्यो वडोदरा जिला पंचायत में प्रमुख बाद हवे उपप्रमुख सामे अविश्वास की दरखास्त जिला पंचायत में प्रमुख पद गुमाव्या बाद उपप्रमुख सामे अविश्वास की दरखास्त कांग्रेस गुमावी शके छे सत्ता जूनागढ़ में भाजपा कोर्पोरेटर ने जेल हवाले करायो कोर्पोरेटर अब्बास कुरेशी ने जेल में धकेलायो तो नगरसेवक ने पासा में जेल में धकेलायो छे भाजपा कोर्पोरेटरे पुलिस ने गाड़ो भांडी ने कर्यो हतो हुमलो जामनगर में रोगचाळाए उचक्यू माथू रोगचाळाने नाथवामां निष्फळ गयेलू तंत्र डेंग्यूना केस में वधारो थता जाग्यू छे जेना भागरूपे शहर 1,60,000 घरों में हवे सर्वे हाथ धराशे राजकोट शहर डेंग्यू भरडा में डेंग्यू केस वता आरोग्य कमिश्नर जयप्रकाश शिवहरे सिविल होस्पिटल मुलाकात लीधी और सिविल होस्पिटल डॉक्टरों रोगचाळा की स्थिति अंगे चर्चा करी राजकोट में बीटीवी अहवाल बाद कांग्रेसे आरोग्य विभाग आंकड़ाओं पर उठाया सवाल राजकोट मनपा
તંત્ર સાચા આંકડા છુપાવતું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. કોંગ્રેસે જુદી જુદી હોસ્પિટલના આંકડા જાહેર કર્યા. ડેન્ગ્યુના રોગચાળા મામલે કોંગ્રેસે આંકડા રજૂ કરીને લગાવેલા આક્ષેપોને મેયર બિના આચાર્યે ફગાવ્યા. મેયરે કહ્યું, જાન્યુઆરીથી અત્યાર સુધી 341 કેસ નોંધાયા. કોંગ્રેસે ખોટા આંકડા જાહેર કર્યા છે. વડોદરાની સરકારી હોસ્પિટલ જ બીમારીનું ઘર છે. એસએસજી હોસ્પિટલમાં જોવા મળી ગંદકી. હોસ્પિટલ પરિસરમાં જોવા મળ્યું ગટરનું પાણી અને મચ્છરોનો ઉપદ્રવ. આરોગ્ય વિભાગની કાર્યવાહી સામે ઉઠ્યા સવાલ. વડોદરામાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો. ડેન્ગ્યુના કેસમાં નોંધાયો વધારો. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં 316 કેસ નોંધાયા. વડોદરામાં છેલ્લા 5 મહિનામાં ડેન્ગ્યુના કેસની સંખ્યામાં ધરખમ વધારો. જામનગરમાં ડેન્ગ્યુનો કહેર યથાવત. જીજી હોસ્પિટલમાં 150 દર્દીઓ સારવાર હેઠળ. મહાનગરપાલિકાના 16 વોર્ડમાં ચાલી રહ્યો છે સર્વે. પાલિકાએ આખરે ફોગિંગ અને દવા છાંટવાની કામગીરી હાથ ધરી. સુરતના કતારગામના રામજીનગર પાસે ટેરેસ પરથી યુવક પર પડી લોખંડની ગ્રીલ. તો લોખંડની ગ્રીલ પડતા યુવકને ગંભીર ઇજા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. જેતપુર એસટી ડેપો પાસે અકસ્માત. એસટી બસે બાઇક સવારને અડફેટે લેતા બાઇક સવાર યુવક અને બાળકને ઇજા. હાલ બંને ઇજાગ્રસ્ત સારવાર ખસેડાયા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. ભાવનગરના પાલીતાણા અમદાવાદ રોડ પર અકસ્માત. એસટી બસે બાઇકને અડફેટે લેતા પિતા પુત્રોનું ઘટનાસ્થળે મોત. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી. બનાસકાંઠાના થરાદમાં સ્વેરપાર્ટની દુકાનમાં આગ. જૂની દુકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ. આગના કારણે માલસામાન બળીને ખાખ. ભારે ચમત બાદ આગ પર કાબુ. એમસીના અધિકારીઓના વર્તનને લઈને મેયરનું કડક વલણ. કોર્પોરેટરના ફોન ન ઉપાડવાને લઈને અધિકારીઓને કડક સૂચના અપાઈ. એઈ એસી કક્ષાના અધિકારીએ તાત્કાલિક ફોન ઉપાડવા માટે કહેવાયું. સુરતમાં બે માથાવાળા બાળકની સફળ સર્જરી. લખનૌના ડોક્ટરોએ ઓપરેશન કરવાની ના પાડતા સુરત રેફર કરાયું હતું બાળક. હાલ બાળક સિવિલ હોસ્પિટલમાં દેખરેખ હેઠળ. અમદાવાદ મહાનગરપાલિકાના કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ. પેટ્રોલ એલાઉન્સમાં 5 રૂપિયાનો વધારો. વાહન ભથ્થું મેળવતા કર્મચારીઓને મળશે લાભ. ઘોઘા દહેજ ફેરી સર્વિસને ફરી બ્રિજિંગનું ગ્રહણ લાગ્યું. જેને લઈને ભાવનગર અને સુરત ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિમંડળે મનસુખ માંડવિયાને કરી રજૂઆત. રોરો ફેરી સેવા તાકીદે શરૂ કરવા માટે માંગ કરવામાં આવી. જૂનાગઢમાં લીલી પરિક્રમાને લઈને સાધુ સંતો અને વહીવટી તંત્ર વચ્ચે બેઠક. સાધુ સંતો વધારાની નવી ટ્રેનો શરૂ કરવા કરી માંગ. સાથે ડોક્ટરની ટીમ ખડેપગે રાખવા સૂચના. આજથી ગીરમાં પ્રવાસીઓ કરી શકશે સિંહ દર્શન. આજથી ગીરમાં વનરાજોનું વેકેશન પૂર્ણ. વન વિભાગ દ્વારા સિંહ દર્શન માટે રખાઈ લીલી ઝંડી. તો લોકોએ એડવાન્સમાં જ કરી લીધું છે ઓનલાઈન બુકિંગ. મોલ અને મલ્ટીપ્લેક્સ સંચાલકોને વચગાળાની રાહત. 1 કલાક ફ્રી પાર્કિંગ સેવા બાદ ચાર્જ લેવાની આપી પરવાનગી. મોલ સંચાલકોએ હાઈકોર્ટના ચુકાદાને પડકાર્યો હતો સુપ્રીમ કોર્ટમાં. આજથી સતત 2 દિવસ શાળાએ જતા વિદ્યાર્થીઓના વાહનને લઈને સુરત ટ્રાફિક પોલીસની કાર્યવાહી. નોટિસ આપ્યા બાદ કાર્યવાહી. વિદ્યાર્થી વાહન સાથે પકડાશે તો માતા પિતા અને સ્કૂલ સામે થશે કાર્યવાહી. એફઆરસીએ દક્ષિણ ગુજરાતની 31 ખાનગી શાળાઓની ચાલુ સત્રની ફી કરી જાહેર. તાપ્તીવેલી શાળાની ફાઇનલ ફી 83,000થી 1.78 લાખ કરાઈ. એફઆરસી લાગુ થયા બાદ પણ શાળાઓમાં તોતિંગ ફી વધારો. સરકાર શાળાઓની ફી નિયંત્રણમાં રાખવા માટે બનાવેલી કમિટી પણ રહી નિષ્ફળ. એફઆરસી લાગુ થયા બાદ પણ શાળાઓમાં ભારે ભરખમ ફી. ફી ઓછી કરવા વાલીઓએ ચલાવી લડત બાદ પણ સ્થિતિમાં કોઈ બદલાવ નહીં. મહેસાણામાં એઠોર ગામે ચામુંડાનગર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓનો વિરોધ. આચાર્યના વર્તનને લઈને તમામ વિદ્યાર્થીઓ એલસી પરત લીધા. આચાર્ય શિક્ષકો સાથે ગેરવર્તન કરતા હોવાના આક્ષેપ. દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયાની પીજીવીસીએલ ઓફિસમાં કિસાન કોંગ્રેસ અને ખેડૂતોએ કર્યો ઘેરાવ. પંખા બલ્બ ટ્યુબલાઇટ વગેરે સામાન લઈને પીજીવીસીએલની કચેરીમાં વિરોધ કર્યો અને વીજળી વગર આ ઉપકરણો નકામા હોવાનું કહીને વિરોધ કર્યો. તાપીના વડામથક વ્યારામાં કાકરાપાર અણુમથકના સહયોગી પ્લાસ્ટિક બોટલનું નાશ કરતું મશીન લગાવાયું. વ્યારાના બસ સ્ટેન્ડ પર પ્લાસ્ટિકની બોટલ નાશ કરવા માટેનું મશીન લગાવાયું છે. બોટલનો નાશ કરનારને પેટીએમ દ્વારા કૂપન અપાશે.
આગળ જાણીશું વધુ સમાચારો. હાલમાં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં દલીલો પૂર્ણ થઈ છે. સુપ્રીમ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો. 40 દિવસ સુધી ચાલી રહેલા અયોધ્યા કેસની સુનાવણી બાદ 17 નવેમ્બર પહેલા આવશે નિર્ણય. સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પક્ષના વકીલે કર્યો વિરોધ. મુસ્લિમ પક્ષના વકીલે રાજીવ ધવને હિન્દુ પક્ષની નોટબુક ફાડી નાખી. હિન્દુ પક્ષે મુસ્લિમ પક્ષના વકીલને આપી હતી નોટબુક. સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી. સીજેઆઈએ કહ્યું કે આવો વ્યવહાર યોગ્ય નથી. અયોધ્યા કેસમાં ચુકાદાને લઈને સુરક્ષા વધારાઈ. અયોધ્યામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. 30 ઇન્સ્પેક્ટર, 50 PSI તૈનાત. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે લેવાયો નિર્ણય. ઉત્તરપ્રદેશમાં 30 નવેમ્બર સુધી તમામ અધિકારીઓની રજા રદ. હેડક્વાર્ટર ન છોડવા માટે યોગી સરકારનો આદેશ. અયોધ્યા વિવાદ કેસની સુનાવણીને લઈને કરાયો નિર્ણય. પોલીસ અધિકારી સહિત તમામ અધિકારીઓને સૂચના અપાઈ. પંજાબ સહિતના વિસ્તારોમાં આતંકી હુમલાનું એલર્ટ. સરહદ વિસ્તારોમાંથી આતંકી ઘૂસ્યા હોવાની આશંકા. પઠાણકોટ જેવા હુમલાના સુરક્ષાબળોને મળ્યા ઇનપુટ. અવંતીપુરા, જમ્મુ શ્રીનગરની ચોકીઓને પણ એલર્ટ કરાઈ. જમ્મુ કાશ્મીરમાં ફરી આતંકીઓ સક્રિય. અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ. સેનાએ 3 આતંકીઓને ઠાર માર્યા. જમ્મુ કાશ્મીરમાં પ્રતિબંધ, ધરપકડ અને શટડાઉનનો મુદ્દો. સુપ્રીમ કોર્ટે સરકારને તમામ જાણકારી આપવા કહ્યું. 25 ઓક્ટોબરે થશે વધુ સુનાવણી. જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ સફરજન પર લખ્યો સંદેશ. કઠુઆ માર્કેટમાં જોવા મળ્યા બુરહાન વાની અને ઝાકીર મુસાના નામ તેમજ આઝાદી લખેલા સફરજન. પોલીસે માર્કેટમાંથી સફરજન જપ્ત કર્યા. નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાએ ફરી કરાયા નજરકેદ. 370ના વિરોધમાં પ્રદર્શનને મામલે કરાયા નજરકેદ. તેમની પુત્રી સાફિયાને પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ મુદ્દે કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદના ભાજપ પર પ્રહાર. કહ્યું જમ્મુ કાશ્મીરમાં ફરી વધી રહ્યો છે આતંકવાદ. જમ્મુ કાશ્મીરની રાજકીય હાલત ભાજપ ન જાણતી હોવાથી આવી હાલત થયાનો દાવો કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉઠાવ્યો જમ્મુ કાશ્મીરનો મુદ્દો. કહ્યું જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 તમે બધા ખુશ છો, પરંતુ તેમનો ચહેરો ઉતરી ગયો છે. તેમને થઈ રહ્યું છે દુઃખ. પાકિસ્તાનને ન મળી રાહત. FATF એ ફેબ્રુઆરી 2020 સુધી પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં રાખવાનો નિર્ણય લીધો. પાકિસ્તાને નિર્દેશ કર્યો છે કે તે આતંકી ફંડિંગ અને મની લોન્ડરિંગને ખતમ કરવા પગલું ભરે. જો કે ઔપચારિક નિર્ણય 18 ઓક્ટોબરે આવશે. પાકિસ્તાનને સાથ આપનાર દેશોને ભારત આપશે ઝટકો. મલેશિયા, તુર્કી, ઈરાનને ઝટકો આપવા ભારતની તૈયારી. વેપાર અને ડિપ્લોમેટિક બાબતે અપાશે ઝટકો. પાકિસ્તાનને સાથ આપો, મલેશિયાને પડ્યો ભારે. ભારતીય ઉદ્યોગકારોએ મલેશિયા પાસેથી પામ ઓઇલની કરી ખરીદી બંધ. હવે ઇન્ડોનેશિયા પાસેથી પામ તેલ ખરીદશે ભારત. 90 લાખ ટન પામ તેલની ભારતમાં થાય છે આયાત. ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારત પછડાયું. 170 દેશની યાદીમાં ભારત 102 નંબર પર. નેપાળ અને પાકિસ્તાનથી પણ પાછળ. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 4 મુદ્દે દેશને પારખે છે. કુપોષણ, બાળ મૃત્યુદર, ચાઇલ્ડ વેસ્ટિંગ અને બાળકોની વૃદ્ધિના આધારે રિપોર્ટ થાય છે તૈયાર. GHIમાં ભારતનું 102મું સ્થાન ચિંતાજનક. મહારાષ્ટ્રના અકોટામાં વિપક્ષ પર ગરજ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. કહ્યું આપે પહેલા એવી સરકાર જોઈ છે જેમનું માત્ર એક જ લક્ષ્ય હતું, આપણું કલ્યાણ અને આપણા પરિવારનું કલ્યાણ. પીએમ મોદીએ એનસીપી પર સાધ્યું નિશાન. કહ્યું કે મહારાષ્ટ્રમાં બોમ્બ બ્લાસ્ટ થતા હતા. બોમ્બ બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ દેશ છોડીને વિદેશમાં જતા રહ્યા. આજે એ લોકોના માસ્ટરમાઇન્ડ સાથેના સંબંધો ખુલી રહ્યા છે. પાતુરમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી. કહ્યું કે પરિવારવાદ નીચે કોંગ્રેસનો રાષ્ટ્રવાદ દબાયો. પરિવાર ભક્તિમાં કોંગ્રેસને રાષ્ટ્રભક્તિ નજર આવતી નથી. એ જ કારણ છે આજે કોંગ્રેસ અંતિમ શ્વાસ લઈ રહી છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારમાં બોલ્યા પીએમ મોદી. નરેન્દ્ર અને દેવેન્દ્રનો ફોર્મ્યુલા પાછલા 5 વર્ષમાં સુપરહિટ રહ્યો છે. આવનારા સમયમાં મહારાષ્ટ્રને વિકાસની નવી ઊંચાઈ પર લઈ જવાશે.
मध्यप्रदेश विपक्ष नेता गोपाल भार्वे कर आचार संहिता भंग, चूंटणी पंचे गोपाल भार्गव ने आपी चेतवनी, तो आगामी चूंटणी रेलीओ में सावधान रहेवा कर्या सूचना, अने भार्गव निवेदन ने चूंटणी पंचे लीधु गंभीरता। भारत में आर्थिक मंदी और सरकारी बैंकिंग सेक्टर की कटोकटी मुद्दे नाणामंत्री निर्मला सीतारामन ने विपक्ष पर साध्यु निशान। पूर्व पीएम मनमोहन सिंह और आरबीआई पूर्व गवर्नर रघुराम राजन कार्यकाल में देश की बैंकों की स्थिति खराब थी, बैंकिंग क्षेत्र की कटोकटी रातोरात सर्जाई नहीं। पांच दिवस में हरिद्वार में योजाशे आरएसएस की बैठक, 31 ऑक्टोबर से 4 नवंबर सुधी हरिद्वार में योजाशे बैठक, अयोध्या मामले संघ करी शके छे चर्चा। पीएमसी बैंक कौभांड मामले तपासनो धमधमा तेज, मुंबई आर्थिक अपराध शाखाए हाथ धरी कार्यवाही, सुरिंदर अरोरा की वधु पूछपरछ हाथ धराई। पीएमसी बैंक पूर्व डायरेक्टर है सुरिंदर अरोरा। एनएक्स मीडिया केस में पी चिदंबरम की पूछपरछ बाद धरपकड़, तिहाड़ जेल में 2 कलाक सुधी ईडीए करी पूछपरछ, त्यारबाद धरपकड़ थी। विशेष कोर्टे ईडी ने पी चिदंबरम की पूछपरछ और धरपकड़ आपी थी मंजूरी। हरियाणा विधानसभा चूंटणी में अशोक तंवरे करू दुष्यंत चौटाला समर्थन एलान, अशोक तंवरे कोईपण पार्टी जॉइन करने कर इनकार, परंतु जननायक जनता पार्टी करते समर्थन। आग जाइए समाचारों, हाल में समय थो विराम। ब्रेक बाद आपनू स्वागत है। दिल्ली में बंगला खाली नहीं करना पूर्व सांसदों सामे कार्यवाही, बंगला खाली नहीं करना 27 पूर्व सांसदों बंगला ना गैस पानी ने वीजी कनेक्शन कापी नखाशे। दिल्ली में 4 नवंबर से 15 नवंबर सुधी में ऑडी वन योजना थी शके लागू, ऑडी वन में टोलियर ने मिली शके छूट, तो महिलाओं ने पहले थी अपाई है छूट, दिवाली प्रदूषण मुक्ति माटे सरकार लावी रही है योजना। दिल्ली में महिलाओं बाद दिव्यांग व्यक्ति ने पण मळशे ऑडी वन योजना में छूट, अरविंद केजरीवाले दिव्यांग व्यक्तियों ने छूट आपवानी कही बात, 4-14 नवंबर वच्चे लागू थशे ऑडी वन योजना। चालू वर्ष में 2000 रूपयानी नथी छपाई एक पण नोट, आरबीआई आरटीआई जवाब में करे खुलासो, आरटीआई जवाब में सामे आव्यू के 2017 में 2000 नी 3542 मिलियन नोट छपाई थी। राजस्थानी जोधपुर जेल में कैदियों की ड्रग्स पार्टी वीडियो थो वायरल, जेल में कैदी कर रहा है खुलेआम नशीला पदार्थों सेवन, कैदी अफीनो नशो करता कैमरा में कैद थया। दुनिया में 80 करोड़ लोग भूखमरा पीड़ित, संयुक्त राष्ट्र रिपोर्ट में चौंकावनारो खुलासो, दुनिया में 5 वर्ष की ओछी वयना 70 करोड़ बाड़कों में 1/3 बाड़कों कुपोषित। ब्राजील पोर्टलेजा में इमारत धराशायी बिल्डिंग धराशायी थे एक व्यक्ति मौत, हजू पर मृत्युआंक शक्यता, दुर्घटना में 10 लोग काटमाल में फसाया आशंका। टी20 वर्ल्ड कप पहला भारत पाकिस्तान वच्चे मैच, आईसीसी बने टीम वच्चे क्रिकेट मैच कही रही है प्लानिंग, ऑस्ट्रेलिया में योजना टी20 वर्ल्ड कप ने सुपर हिट बना प्रयास, वोर्मअप मैच में भारत पाकिस्तान टकरा। आज हेमा मालिनी 71मो जन्मदिवस, फैन्स से आपी जन्मदिवस की शुभकामना, सोशल मीडिया पर हेमा मालिनी पर शुभकामनाओं वरसाद। संजू बाबा की फी में मेकर्स से करो घटाड़ो, संजय दत्त की एक पची एक फिल्म फ्लॉप थता मेकर्स से घटाड़ी फी, एक जाणीती नाटक पर आधारित फिल्म माटे संजय दत्त ने ऑफर मिली है, परंतु मेकर्स 8 करोड़ की जगह 5 करोड़ रूपया आप तैयार है। तो थोड़ी जोर में जो वायरल ट्रूथ मनीषा साथे, मने रजा आपशो, नमस्कार।